नमो अरिहंतानम नमो सिद्धानम नमो आयरियाणम नमो उवज्जायाणम नमो लोए सब्वसाहूणम एसो पंच नमुकारो सब्व पाव पनासनो मंगलानंच सब्वेसी परमं अवै मंगलम। दादा पूज्य प्रेम सुरीश्वरजी महाराज साहेब, खरेखर तो ये जारे अमदावाद में साधु संतो ने भणावता ए वक्ते हूँ मेहसाणा पारसाम भणी अमदावाद में शिक्षक थी जोड़ायेलो अने घणीवार एमना ए पाठो में जतो अने एमनी भणावानी जे शैली बहु उच्च कोटीनी संस्कृत में लखाण पण घणुं कर्युं। एमने सरस्वतीनी साधना भी करी, पिंडवाड़ा एमनुं जन्मस्थान हतुं अने बधा साधु संतो उपर एमनो सारो प्रभाव हतो। पोते व्याख्यान बहु आपी सकता नहोता पण दरेकना चारित्रना पालननुं बराबर ध्यान राखता। अर्धी रात्रे उठे बधा साधु सूता होय त्यारे राउंड मारे कोण केवी रीते सूता छे एना उपरथी बधाना भावोनुं ध्यान राखी ईज शिखामण आपी बधाने लाईने लावता। साधु जीवनमां कुकुड़ी पाए पसारेना पगो एकदम संकोची अने सुवानुं महापुरुषोए कीधुं छे एम साधुने समजावता अने साधु पण एमनी वातने समजता। एमना शिष्योमां मुख्य रामचंद्र सूरी महाराज साहेब, बीजा भुवनभानु सूरी महाराज साहेब अने चंद्रशेखर विजय महाराज साहेब, आ एमना ત્રણ મુખ્ય શિષ્ય અને એની પછી બીજા ઘણા શિષ્યો, ઘણો મોટો પરિવાર હતો અને બધા ઉપર એમના ચારિત્રની છાપ હતી। ચારિત્રમાં એ બહુ કડક હતા, કોઈ પણ જાતનું છૂટછાટ ચલાવે નહીં અને જરા પણ અસભ્ય અનુચિત વર્તન એ ચલાવવા દે નહીં। દરેકને સારો અભ્યાસ કરાવતા, એના ઘણા શાસ્ત્રો લખ્યા, સંસ્કૃતમાં ઘણી ટીકાઓ બનાવી છે અને એમણે ઘણું સાહિત્ય બનાવ્યું। આવો એક ગ્રંથ એમણે લલિત વિસ્તાર એવો ગ્રંથ છે, એના ઉપરનું વિવેચન એમણે બહાર પાડ્યું। એટલે એવા સુકૃતો ઘણા કર્યા, અભ્યાસ સારો, અભ્યાસ કરાવવાની રીત સારી, કડકાઈ સારી, બ્રહ્મચર્ય ગુણ સારો અને બધાને બ્રહ્મચર્યમાં સ્થિર કરવાનો સ્વભાવ સારો એમ અને સમુદાયમાં સૌથી એ અગ્રેસર હતા એટલે એમનું બધા ઉપર વર્ચસ્વ હતું। રામચંદ્ર સુરી મહારાજ એ મુખ્ય શિષ્ય એમના હતા અને બીજા ભુવનભાનુ સુરી મહારાજ અને ત્રીજા ચંદ્રશેખર વિજય, એનો સમુદાય બધા પરંપરાએ ઘણા શિષ્યો એમના હતા। બધાની આંકડો મને યાદ નથી પણ સારી સંખ્યામાં એમના શિષ્યો સમુદાય હતા। બધા ભેગા મળી સારું ચારિત્ર પાડતા, સારા ગ્રંથો લખતા, સારા ગ્રંથોનો અનુવાદ કરતા। આવા ગુણો કોઈક મહાત્મામાં જ હોય છે, કડકાઈ પણ એવી, જ્યાં પણ શિષ્યો કંઈ આગળ લપ્પન છપ્પન કરે તો ખખડાઈ નાખે, ઉતારી પડે, એટલે કે જરા ઢીલાશ આવવા ના દે, જો થોડી ઢીલાશ આજે આપીએ તો કાલે વધારે ઢીલાશ થઈ જાય, એવો એમનો મનનો સિદ્ધાંત હતો। એટલે કડકાઈ પ્રમાણે બધાને સંયમમાં પણ કડક રાખતા અને આવી રીતે સાધુ સમુદાયમાં એ સૌથી ચારિત્રની બાબતમાં બહુ ઉચ્ચ કોટીના ગણાતા હતા। એમના ચારિત્રની બધી પ્રશંસા થતી હતી, એમણે ઘણા ગ્રંથો લખ્યા છે, સંસ્કૃતમાં લખ્યા છે અને ટીકાઓ બનાવી છે અને સારી વાચના આપતા હતા। બધા સાધુઓને બપોરના ટાઈમમાં પાઠ આપે, વાચના આપે અને શિષ્યો એવા તૈયાર કરે કે એમની ગેરહાજરીમાં બીજા નાના નાના સાધુઓને બધા પાઠને વાચના આપે। એ મહાત્માએ આવું ઘણું કામ કર્યું છે અને શાસ્ત્રો અમદાવાદના જ્ઞાન મંદિરમાં ઘણા પુસ્તકો એમના લખેલા આજે પણ સુપ્રાપ્ય બને છે। આ રીતે
એમણે શાસનની સંઘની સારી સેવા કરી, ચારિત્રમાં ઉચ્ચ કોટીના અને પાલનમાં પણ મજબૂત અને બીજાને પલાવવામાં બી મજબૂત, અને ચોખ્ખે ચોખ્ખી વાત કહી, જરા કોઈ લપન છપન કરે તો દબડાઈ નાખે અને બધાને સ્થિર કરે. એમના પાસે દીક્ષા લેવાનો પ્રસંગ આવે તો આમ અહો ભાવ થાય કે આવું સારું ચારિત્ર અમને મળ્યું. એમની સભામાં સારા મોડા શ્રેષ્ઠ વર્ગો બી વ્યાખ્યાન આપવા ખાસ આવતા હતા, એવો એમનો પ્રભાવ હતો. પોતે વ્યાખ્યાન નહોતા આપતા, ઓછું આપતા હતા, પણ એમની પાસે તૈયાર થયેલા રામચંદ્ર સુરી મહારાજ, ભુવનભાનુ સુરી મહારાજ અને ચંદ્રશેખર મહારાજ આ બધા સારું વ્યાખ્યાન આપતા હતા. એનું સાંભળવા ઘણા ભાઈઓ ભેગા થતા હતા. એ બધા આત્માથી જીવો, આત્માનું કલ્યાણ કરવાની દ્રષ્ટિવાળા એ મહાત્મા પુરુષોને આજે આપણે યાદ કરીએ અને એમને વારંવાર નમસ્કાર કરી અને આજની વાત આપણે પૂરી કરીએ.